ગુડ બાળકો, કેમ છો? મજામાં? ફરીથી આપ સૌ તમામ બાળમિત્રોનું જવાહર નવોદય વિદ્યાલયના ઓનલાઈન ક્લાસની અંદર સ્વાગત છે. આજે આપણે બાળમિત્રો આપ સૌને ખ્યાલ છે કે આપણે એસીની તૈયારી કરી રહ્યા છીએ. તમામ બાળમિત્રો તો કે નવોદય માટેની જે પરીક્ષા આવે છે જવાહર નવોદય વિદ્યાલયની, એની તૈયારી કરી રહ્યા છીએ. એની અંદર વિભાગ ગણિત કરીને આવે છે અને ગણિતની અંદર પણ હાલ આપણે સૌ બાળકો બેઝિક મેથ શીખી રહ્યા છીએ અને બેઝિક મેથની અંદર પાંચ પ્રકરણ પૂર્ણ કરી લીધા. છઠ્ઠું પ્રકરણ પણ આપણે અત્યારે શીખી રહ્યા છીએ અને છઠ્ઠા પ્રકરણનું નામ શું છે બાળકો બોલો છો એ બધાએ ચાલુ ભણ્યા શીખ્યું. એનો ભાગ એક અને બે અગલા વિડીયો અંદર આપણે સમજી રહ્યા છીએ. ભાગ ત્રણ આજે આપણે આ વિડીયો અંદર શીખવાના છે. બાળમિત્રો આપ સૌ બધાને અત્યાર સુધીના જે પ્રકરણો અને કે પ્રકરણ છ સુધીના નામની યાદી તો રિપીટેશન કરાવી દઉં જેથી આપ સૌને પણ ખ્યાલ પડે કે આપણે હાલ અત્યાર સુધીમાં શું શીખી. સૌ પ્રથમ આપ સૌને ખ્યાલ છે કે પ્રકરણ એક, પ્રકરણ બે અને પ્રકરણ ત્રણ. પ્રકરણ એક સંખ્યા જ્ઞાન એક હતું, પ્રકરણ બે સંખ્યા જ્ઞાન બે હતું, પ્રકરણ ત્રણ સંખ્યા જ્ઞાન ત્રણ હતું. પ્રકરણ ચાર શું હતું બાળમિત્રો યાદ બોલવું જોઈએ? ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં. પ્રકરણ પાંચ તરત પહેલાની સંખ્યા, તરત પછીની સંખ્યા અને વચ્ચેની સંખ્યા. અને પ્રકરણ છ ચાલો ઘડિયા શીખીએ. આની અંદર આપણે ઘડિયા જ્ઞાન કેવી રીતે કરવું, ઘડિયા કેવી રીતે યાદ રાખવા એના માટે વિવિધ પદ્ધતિઓ આપ સૌને બે ભાગની અંદર સમજાવી છે. આજે ત્રીજા ભાગની અંદર કઈક શું શીખવાનું છે એની સમજ મેળવી લઈએ. ગઈકાલના વિડીયોની અંદર આપણે બારમો ઘડિયો અને સત્તરનો ઘડિયો ગુણાકારની મદદથી કેમ બનાવવો એ શીખી ગયા હતા. એનું આપણે થોડું રિવિઝન કરી લઈએ. પાછું અહીંયા બધા વાંચી લેજો. ગુણ્યા 9
સવાલ આવતો હશે એ પ્રમાણે આપણે એનો વિડિયો આગળ મૂકતો જશે. ચાલો આપણે જોઈએ તો હું માની લો કે આવડતો નથી તો શું કરશું, 14 ને 1 થી 10 સુધી ગોવાનો પ્રયત્ન કરશું. ચાલો તૈયાર છે કેટલા ગુણ્યો બોલવાનું છે પાછું તો 1 નો ગુણ્યો 100 બાકી તો આપણે છે 1 નો ગુણ્યો ક્યાં સુધી 4 સુધી 1 નો ગુણ્યો 1 સુધી તો કેટલા બાકી તો ગુણ્યો સુધી બોલી શકાય નહીં. એકમમાં જે સંખ્યા છે એની સામે ભરવો પડે નહીં. 1 નો ગુણ્યો 4 સુધી 1 4 4 1 1 1 આપણે પેલો જવાબ બોલી લો 14 1 14 અને લખી નાખી 14
सेना मदद थी बने वो गुणाकार करते हैं, सेना मदद थी गुणाकार करते हैं, बराबर है।
छ त्रण अठार आठ बधी पड़े एक हम छो घड़ियों क्या सुधी बोलवा
पांच सुधी बराबर ने बोलो जी छो पांच बराबर।
તમને ગુણાકારની ઝડપ આવડી ગઈ છે બધા ફટાફટ ગુણાકાર કરી શકો છો તો શું આપણું છે અને હજી ખાલી જગ્યા લખી તમને જવાબ મળી જશે ત્રેપન ગુણ્યા ત્રણ કરશો એટલે ત્રેપન નો ઘડિયો આખો લખવા જરૂર યાદ નથી કારણ કે ત્રેપન ત્રણ જ પૂછ્યું છે હવે આખો બનાવવાનો કે ગુણાકારની મદદથી ત્રેપન નો ઘડિયો બનાવો શું માનવ છે રવિવાર કેટલા વાગે આવવાનું છે
50 જેવા બાળ મિત્રો ઓનલાઈન જ મળ્યા છે, રૂબરૂ મળ્યા નથી, તો રૂબરૂ આપણે મુલાકાત થશે, એકબીજાનો પરિચય કરશું, તમે નામે એકબીજાને વધારે જાણી શકશું. એટલે રવિવારે બધા જ બાળ મિત્રોએ આવવાનું છે. કોઈ બાળ મિત્ર ભૂલી ગયો છે, પોતાના મમ્મી પપ્પાને ખાસ કહી દી કે રવિવારે સર અમે કીધું છે કે બધા જ બાળકોએ દક્ષિણામૂર્તિ સ્કૂલની અંદર 9 વાગે આવવાનું છે, અને સારા આગેવાનને વાલીને કહી જવાનું કે ફરી પાછા આપણને લઈ જાય. આવો ત્યારે બધા જ બાળકોએ માસ્ક ફરિજિયાત પહેરવાનું છે, સાથે વોટર બેગ એટલે પાણીની બોટલ લાવવાની છે. અહીંયા પાણીની સુવિધા છે, પણ ઘણા બધી બાળકો સાથે ભેગા થતા હોય, એકબીજાનું પાણી ન પીવાય, બરાબર? એટલા માટે દરેક બાળક પોતાની સાથે પાણીની બોટલ લેતા આવે. એક જ સરસ મજાની ટેસ્ટ લેવાની છે, એટલે શું સાથે સાથે એની ટેસ્ટ બુક લેતા લેતા આવશે. ટેસ્ટ બુક એટલે શું? ટેસ્ટ બુક એટલે ખાલી તમે જે હોમવર્ક લખો છો, જેવી બુક છે એવી જ એક બુક વધારાની લઈ લેવાની, એક વધારાની બુક લઈ લેવાની, એમાં આપણે ટેસ્ટ તમામ બાળ મિત્રોએ લખવાની છે. તમારે હોમવર્ક બુક આજથી લઈ અને આપણે 20 તારીખની ટેસ્ટ છે અને 29 તારીખ સુધી જેટલું હોમવર્ક લખ્યું છે એ હોમવર્ક બુક ને અહીં લેતા વાળી છે. એ તમારા ટીચર તમારા જે છે, તમે જે દરરોજના ટીચરને હોમવર્ક મોકલો છો એ બુક તમારે ચેક કરી લેશે ફરી પાસે. અને હોમવર્ક બુક લાવવાનું છે, ટેસ્ટ બુક લાવવાનું છે, વોટર બેગ લાવવાનું છે, માસ્ક લાવવાનું છે, પેન્સિલ લાવવાનું છે, બોલપેન લાવવાનું છે, સાથે કંપાસ બુક પણ બધી વસ્તુ એડ કરતા હોય છે. ટેસ્ટ ટેસ્ટ કોઈ અઘરી નથી માનતું, અત્યાર સુધી આપણે શીખી ગયા એમાંથી જ છે. હજી એનું આપણે પુનરાવર્તન કરશું આવનારા બે દિવસોની અંદર, શુક્રવારે શનિવારે, એટલે રિવિઝન કરવાથી તમને વધારે યાદ રહી જશે. અને બધા જ બાળમિત્રો ખૂબ હોશેથી તાકાતથી હું ભરીશ મને આવડીશ અને હું ટેસ્ટની અંદર સારા માર્ક્સ લઈ વિશ્વાસ સાથે ટેસ્ટ આપવાની છે. ઓકે, ટેસ્ટમાં કશું અઘરું છે નહીં, આપણે શીખી ગયા છે એમાંથી ટેસ્ટ કરશું. એટલે બધા જ બાળમિત્રો સમયસર આવી છે કીધું એ પ્રમાણે, અને સમયસર બાળીને તેવું લઈ જાય. ઓકે, શું લાવવાનું છે એ વિડીયોમાં મેં તમને સમજાવી દીધું, વોટ્સઅપ દ્વારા હું મેસેજ પણ મોકલી દીધી તમામ બાળ મિત્રોને. આ દિવસે આપણે સૌ મળશું, ત્યાં સુધી રિવિઝન કરતા રહેજો, વધારે વાંચન કરતા રહેજો અને વધારે હોમવર્ક કરતા રહેજો, ખૂબ જ વર્તન કરતા રહેજો અને કેવી રીતે જવાબ લખવા એ વિષયની નવી નવી પદ્ધતિ વિકસાવતા રહેજો, જેથી કરીને ટેસ્ટમાં તમને સારી એવી સફળતા મળે. આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરું છું. થેન્ક યુ, ધન્યવાદ.